જેસીઆઈ વાપી દ્વારા જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અર્પિત હાથીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપી ટાઉન પોલીસ મથકમાં આરો મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેસીઆઈ વાપીના પ્રમુખ તિમિર પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ કાર્યક્રમમાં જેસીઆઈ ઇન્ડિયાના સુજલ પ્રોજેક્ટના નેશનલ કોઓર્ડિનેટર જેસી આશિષ ઝા હાજર રહ્યા હતા. જેસી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જેસી અર્પિત હાથીના જન્મદિવસ નિમિત્તે જેસીઆઈ ઇન્ડિયાનું નેશનલ ફ્લેગશિપ પ્રોગ્રામ સુજલ અંતર્ગત વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે આરો મશીનનું ઇનોગ્રેટ કરવામાં આવ્યું છે. આવા જ ઘણા બધા જેસીઆઈ વાપી ઘણા બધા કાર્યક્રમો કરતો આવ્યો છે. વાપીના બેટરમેન્ટ માટે, વાપીના એક કદમ આગળ લાવવા માટે ઘણા બધા પ્રોગ્રામ્સ અમે લોકો લઈને આવ્યા છે. જેમ કે પસ્તી તો પરોપકાર, પસ્તીથી કેવી રીતે પરોપકાર કરી શકાય એવા નાના નાના પણ અગત્યના એવા ફાળાઓ જેસીઆઈ વાપીના બેટરમેન્ટ માટે લઈ રહ્યું છે. હું વાપી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું, જેમણે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી, અમને એક સેવાનો મોકો આપ્યો કે અમે પોલીસકર્મીઓ જે રાત દિવસ આપણા સેવામાં લાગ્યા હોય, કાયદા અને વ્યવસ્થાને જાળવવા માટે તે લોકો સતત આપણી સાથે જોડાયા રહેલા હોય છે, એમને આ સેવો આપ્યો એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. હું જેસીઆઈ વાપીથી જેસી તિમિર પટેલ, પ્રેસિડેન્ટ 2018. થેન્ક યુ. હું જેસી આશિષ શાહ, નોમ કોઓર્ડિનેટર સુજલ જેસીઆઈ ઇન્ડિયા. સામાન્ય રીતે અત્યારે આપણે પાણીની કિલ્લતનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે અને એમાં સ્વચ્છ પીવાનું પાણી એ ખૂબ જ જવલ્લે જ મળે છે એવા નેશનલના અને ઇન્ટરનેશનલના રિપોર્ટ છે. યુનિસેફનો તાજેતરનો રિપોર્ટ છે કે પીવાનું ચોખ્ખું પાણી ઇન્ડિયામાં માત્ર 27% લોકોને પૂરું પડે છે. તો એવા સંજોગોની અંદર એને કારણે જે હેલ્થ અને હેલ્થને કારણે જે ભવિષ્ય જે બગડે છે એ ન બગડે અને આપણે પીવાનું ચોખ્ખું પાણી કેવી રીતે પૂરું પાડી શકીએ એની એક મોહિમ જેસીઆઈ ઇન્ડિયાના પ્રમુખ, નેશનલ પ્રમુખ જેસી અર્પિતભાઈ હાથીએ ઉપાડી છે અને એના માધ્યમથી અમો દરેક ઇન્ડિયાના દરેકે દરેક આવા વાપી જેવા શહેરોની અંદર અને વાપી જેવા નાના નાના ચેપ્ટર્સની અંદર એ લોકો થકી અમે જરૂરી જગ્યાઓ પર આવા સ્વચ્છ પાણીના આરો પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરાવડાવવા માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે અને જેસીઆઈ વાપીએ એ કોલને જે માન્યતા આપી અને જે કોલને માટે જેઓ કામ કર્યા છે અને સતત બીજું એવો આરો પ્લાન્ટ આજે વાપીમાં મૂક્યો છે. તો જેસીઆઈ વાપીને મારા થકી ખૂબ ખૂબ અભિનંદન, સાથે સાથે પીઆઈસી ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા સાહેબનો પણ અભિનંદન કે એમણે આ મોહિમમાં અમને સહયોગ આપ્યો. અને હું બધાને એ જ અપીલ કરીશ કે આજની તાતી જરૂરિયાત એ સ્વચ્છ પીવાનું ચોખ્ખું પાણી છે. તો બને ત્યાં સુધી ઠેર ઠેર આવા સ્વચ્છ પીવાના પાણીની તમે વ્યવસ્થા કરાવડાવો અને તેના થકી તમે આ એક નેશનલ કોઝ માટે તમારું યોગદાન આપો એવી મારી અભ્યર્થના છે.